મિત્રો જય જીનેન્દ્ર ચાલો આપણે બનાવીએ આજે એક નવી વાનગી બર્મીસ પ્યાજો। એની માટે જોઈતી સામગ્રી આપણે જોઈએ। મેંદો 1 કપ 5 થી 6 કલાક પલાળેલી ચણાની દાળ, કોપરું કાપીને, કાકડી, મીઠી ચટણી, દહીં, કાચા કેળા, ચણાનો લોટ, કોબી, મેંદો, તેલ, તીખી ચટણી, મરી પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, હિંગ, ધાણા જીરું, જીરું, ઘી, લીલા મરચાં વાટેલા, ચાટ મસાલો, મીઠું, કોથમીર, ગરમ મસાલો। હવે પ્યાજો બનાવવા માટે આપણે તૈયારીમાં પહેલાં મેંદાની પૂરી બનાવશું, પછી કોપરાનું દૂધની કરી બનાવશું, પછી ચણાના ભજીયા બનાવશું। ચણાની દાળ જે પલાળેલી છે એને વાટીને આપણે એના ભજીયા બનાવશું, કાચા કેળાને જે આપણે બાફીને રાખ્યા છે એનું શાક બનાવશું, અને પછી પ્યાજો આપણે કેવી રીતે તૈયાર કરવાનો એ આપણે જોઈશું। તો હવે પૂરી માટે આપણે લોટ પલાળીએ। 1 કપ મેંદો, 3 ટેબલ સ્પૂન તેલ, 2 પ્રમાણમાં મીઠું, ને પાણીથી આપણે એનો લોટ પલાળી દઈશું। લોટ થોડો કઠણ પલાળવાનો અને પછી એને 15-20 મિનિટ આપણે ઢાંકીને મૂકવાનું છે। જરાક હજી આપણને લોટ આવો કઠણ થવો જોઈએ, સ્લાઇટ હજી પાણીની જરૂર છે, તો આપણે થોડું પાણી નાખીને લોટને બરાબર મસળી દઈશું। બસ આ લોટ આવી રીતે પલળી ગયો છે, હવે આને આપણે 15-20 મિનિટ ઢાંકીને રાખશું। હવે 20 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે લોટને જોઈએ। લોટ જો હવે આવી રીતે થઈ ગયો છે, હવે જરા આપણે એને મસળી કાઢશું, પછી એનો એક લોયો કરશું મોટો। આપણે રોટલીના લોયા કરીએ એવી રીતે એક મોટો લોયો કરશું, એને આપણે વણશું બરાબર। પૂરી જરા રોટલી જેવી મોટી થોડી વણવાની આપણે। બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, જરાક મીડિયમ આવી રીતે આપણે પૂરી વણવાની। હવે એને આપણે જરાક ગુબા પાડી દઈશું આવી રીતે। આવી રીતે બધી પૂરી વણી કાઢવાની આપણે, આવી રીતે લોયા કરીને બધી પૂરી વણી કરવાની। આ પૂરી આપણે વણી લીધી છે, હવે આપણે એને મીડિયમ ગેસ પર તળવા લઈશું। તેલ થઈ ગયું છે, હવે આપણે પૂરી નાખીએ। પૂરી એકદમ આમ પિંકીસ જેવી થાય, સેવપુરીની પૂરી કેવી હોય આપણે એવી પિંકીસ જેવી થાય એટલે આપણે એને કાઢી લેવાની। આ સોફ્ટ પૂરી થવી જોઈએ, જે કરીમાં આપણે નાખશું તો એકદમ સોફ્ટ લાગે અને સ્વાદિષ્ટ લાગે ખાવામાં, એવી થવી જોઈએ। ધીરે ધીરે જો એનો કલર આવવા લાગ્યો છે આપણે, હવે આવી રીતે આપણે પિંક કલરની તળશું। તમે જોશો કે આ એકદમ આની રીતે તળાઈ ગઈ છે અને એકદમ પિંકિશ ગુલાબી થઈ છે। હવે એને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું। આવી રીતે બધી પૂરી આપણે તળી લઈશું, આવી રીતે આપણે બધી પૂરી તૈયાર કરી દઈશું। હવે આ આપણે બધી પૂરી તૈયાર કરી દીધી છે એકદમ। તેલ બંધ કરશું અને હવે આપણે કોપરાની કરી કરવાની તૈયારી કરશું। હવે આપણે કોકોનટની કરી બનાવવા માટે આપણે આ મિલ્ક તૈયાર કર્યું છે, જે આપણે કોપરાના કટકા કર્યા હતા એમાં આપણે 5 ગ્લાસ પાણી નાખ્યું અને મિક્સરમાં એકદમ ચંગ કરી અને ચીની ગળણીથી ગાળીને આવી રીતે પાણી કોકોનટ કરીનું દૂધ બનાવ્યું છે। હવે આપણે એને ગેસ પર મૂકશું અને 1 ચમચો કરીને આપણે કોકોનટ કરીનું મિલ્ક સાઈડ પર કાઢી લઈશું આમાં બાઉલમાં। હવે આને થોડું ફ્લો પર આપણે હલાવતા જઈશું ધીરે ધીરે અને એને થોડું ગરમ થવા દઈશું। એ બાજુ એક બાજુ આપણે એનો ગાળ કરશું। 3 ટીસ્પૂન ચણાનો લોટ, પછી 3 ટીસ્પૂન મેંદો આપણે કોકોનટમાં મિક્સ કરશું અને એને એકદમ હલાવી દઈશું। આ
આ કોકોનટ મિલ્ક ઉકળે થોડું એટલે આપણે એને આની અંદર મિક્સ કરશું અને આપણે દહીં સાથે મિક્સ કરીને પછી એમાં નાખી દઈશું. એની માટે આપણે એક કપ દહીં લીધું છે એને આની એની અંદર મિક્સ કરી અને પછી આપણે કોકોનટ મિલ્કમાં નાખશું. કોકોનટ વચ્ચે વચ્ચે મિલ્કને થોડું થોડું હલાવતા રહેવું પડશે, નહીતર એ ફાટી જશે. થોડું ગરમ થાય એટલે આપણે એને આપણે ગાળ અંદર મિક્સ કરશું. અંદર આમાં જરા પણ ગઠ્ઠા ન રહેવા જોઈએ એટલે એકવાર આપણે એવું હોય તો એને ગાળીને પણ લઈ લેવાય. આ દહીં આપણે એક કપ લીધેલું એમાં આપણે આ મિક્સ કરી દઈશું એકદમ બરાબર. હવે થોડું કોકોનટ મિલ્ક ગરમ થાય એટલે પછી આપણે આ દહીંનું ચણાના લોટવાળું મેંદાવાળું આપણે ગાળ નાખી દઈશું અંદર. હજી આપણને થોડું ગરમ થવા દેવું પડશે. હવે આ આપણું દૂધ ઉકળ્યું છે એટલે હવે આપણે આમાં દહીંવાળું આપણે ગાળ કરેલું છે એ અંદર ગળીને નાખશું. એને બરાબર ગઠ્ઠા ન પડે એમ ગળીને એકદમ નાખી દેવાનું આપણે. એક જ સાઈડ પર હલાવતા રહેવાનું. ધીરે ધીરે આની થિકનેસ આવવા લાગશે. એકદમ આપણે કઢી કરીએ એનાથી થોડું પતલું રાખવાનું. નોર્મલ કઢી કેવી હોય આપણી એનાથી થોડું પતલું રાખવાનું. એની અંદર આપણે હવે મીઠું નાખશું. જોઈતા પ્રમાણમાં મીઠું નાખવાનું. 1/4 જેટલી હળદર નાખશું. 1/4 હિંગ નાખશું અને આને એકદમ ઉકળવા દઈશું. ગેસ મીડિયમ રાખશું એકદમ ને એકદમ ઉકળવા દેવાનું અને હલાવતા રહેવાનું, નહીં તો અંદર ગઠ્ઠા પડી જશે અથવા દૂધ ફાટી જશે. આમાં તમે બહારનું પણ મિલ્ક લઈ શકો છો. કોકોનટ મિલ્ક બહાર રેડી મળે છે એ પણ તમે લઈ શકો છો. કોકોનટ મિલ્ક એક કપ લેવાનું અને અંદર 4 ગ્લાસ પાણી નાખીને એને બનાવવાનું ને પછી આવી રીતે દહીં ચણાનો લોટ મેંદો મિક્સ કરીને એની અંદર નાખી શકો છો. હવે થોડી વાર આને ઉકળવા દઈશું આપણે, પછી એમાં આપણે વઘાર કરશું. વઘારમાં ઘી લઈશું અને પછી એનો વઘાર કરી અને થોડી વાર પાછું બીજી વાર આપણે ઉકળવા દઈશું. થોડી વાર ઉકળે એટલે હવે વઘાર કરી આપો. કઢી હવે એકદમ ઉકળી ગઈ છે. હવે આપણે એને ઉતારી દઈશું નીચે અને હવે આપણે એને વઘાર કરશું. વઘાર કરવા માટે આપણે ઘી લઈશું. 1 ચમચી ઘી. ઘી થાય એટલે અંદર આપણે જીરું નાખશું. એક ચમચી જીરું નાખશું. જીરું થાય એટલે 1/4 હિંગ નાખશું. જીરું જરા તતડી જાય પછી આપણે અંદર લાલ મરચું નાખશું. વન સ્પૂન લાલ મરચું નાખીને જરા વઘાર થવા દઈશું અને એ હવે આપણે વઘાર કઢીમાં નાખી દઈશું. પાછી કઢી હવે આપણે ઉકળવા મૂકશું. કઢી હવે આપણે 15-20 મિનિટ ઉકાળશું. હવે આપણે ચણાની દાળના ભજીયા કરીએ. દાળને આપણે આવી રીતે અધકચરી વાટી દીધી છે. એની અંદર હવે આપણે લીલા આદુ મરચા 1 ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, થોડો ગરમ મસાલો 1/2 ટીસ્પૂન જેવો અને એને હલાવી દઈશું. હવે આપણે જોઈતા પ્રમાણમાં મીઠું નાખશું. મીઠું નાખ્યું, કોથમીર નાખશું થોડી ને એને એકદમ હલાવી દઈશું. ને એક બાજુ આપણું તેલ ગરમ થાય છે તો આપણે હવે એના ભજીયા ઉતારવા લાગશું. ભજીયા આવી રીતે આપણે થોડા આવા ચપટા ચપટા ને આમ થોડા ગોળ ગોળ ઉતારશું. ગેસ મીડિયમ રાખવાનો.
જેવા આપણે મગની દાળને ભજીયા કરીએ એવી રીતે આ ભજીયા પણ આપણે કરવાના, મીડિયમ ગેસ પર એને તળવાના. ભજીયા ઉપર આવતા દેખાય એટલે પછી આપણે એમને ફેરવશું. હવે આપણે તળતા હોય ને ફેરવતા જઈશું અને કેવા તળાય છે, બરાબર તળાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. હવે બરાબર તળાઈ ગયા છે એકદમ, આવા ગુલાબી વડા થશે એકદમ ફાઇન, એટલે હવે આપણે એને કાઢીને બહાર મૂકી દઈશું. આવી રીતે બધા વડા તળી દઈશું આપણે. હવે આપણે બાફેલા કેળાનું શાક કરશું. એને આપણે પહેલાં બાફેલા કેળાના કટકા કર્યા છે એને તળી કાઢ્યા છે, થોડાક તળી કાઢવાના. હવે તેલ મૂકશું 2 ચમચી, એમાં જીરું નાખશું 1/2 ચમચી, જીરું જરાક થાય એટલે આપણે એમાં કેળા નાખશું. ગેસ આપણે થોડું મીડિયમ રાખશું, એમાં 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી લાલ મરચું, 5 ચમચી મરી પાવડર, આમચૂર પાવડર 1/2 ચમચી, મીઠું જોઈતા પ્રમાણમાં નાખશું, થોડોક ચાટ મસાલો નાખશું જોઈતા પ્રમાણમાં નાખવાનો, અને એને હલાવીને બંધ કરી દેવાનું. હવે પૂરી થઈ ગઈ છે, ભજીયા થઈ ગયા છે, કેળાનું શાક થઈ ગયું છે, કોપરાની કરી થઈ ગઈ છે. હવે આપણે કેવી રીતે તૈયાર કરશું એ જોઈએ. પહેલાં ભજીયાના આપણે પીસ કરશું, આવી રીતે કટકા કરીશું, બાઉલમાં મૂકશું, પછી પૂરીના થોડા મોટા મોટા કટકા કરીને બાઉલમાં મૂકશું. કેળા મૂકશું થોડા, થોડી કાકડી નાખશું, કોબી નાખશું થોડું, કોકોનટ કરી નાખશું. એકદમ આમ ડીપમાં જાય એટલી બધી કરી નાખવાની આપણે, બધું ડૂબે બરાબર એવી રીતે કરી નાખશું. તીખી મીઠી ચટણી જોઈતા પ્રમાણમાં, કોથમીર ઉપરથી થોડું શો માટે અને ક્રન્ચી લાગે એટલે આપણે થોડી કેળાની વેફર આવી રીતે નાખશું. તો રેડી છે આપણો પ્યાજો.